નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 10 ફેબ્રુઆરી 2023. આજના કપાસના ભાવ મુદ્દે સૌથી મોટા સમાચાર જાણીશું, તેમજ કેટલાક ખેડૂતલક્ષી મહત્વના સમાચાર જોઈએ, જેમાં કપાસના ભાવ અત્યારે હાલ ગગડી રહ્યા છે અને સ્થિરતાનો માહોલ કહી શકાય 1600-1700 રૂપિયાની સપાટીએ કપાસના ભાવ બોલાઈ રહ્યા છે. આગામી સમયમાં કોટન MCX વાયદો ચાલુ થવાનો છે, તો શું ખેડૂતોને કેટલો ફાયદો થશે? તો થોડો ઘણો સુધારો થઈ 2000 રૂપિયાની સપાટી માર્ચ મહિનામાં થાય તો નવાઈની વાત નથી. વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર પ્રતિ 20 કિલોએ ભાવ 1630 આસપાસ બોલાઈ રહ્યા છે. બીજી તરફ કમોસમી વરસાદ અને માવઠાના કારણે કપાસના ઉત્પાદન ઉપર માઠી અસર થઈ, વરસાદના કારણે ઉત્પાદનની ગુણવત્તા ઘટી અને તળિયાના જે ભાવ છે તે 1350 આજુબાજુ બોલાઈ રહ્યા છે. જ્યારે દિવેલાના 20 કિલોએ મહત્તમ ભાવ 1410 રૂપિયા જેટલા બોલાય છે. રાયડામાં 1050 રૂપિયા ભાવથી ખરીદવામાં આવી રહ્યો છે. ઘઉંના ભાવ 20 કિલોએ 565 રૂપિયા છે. તો અન્ય ખેત પેદાશોની આવક નહિવત પ્રમાણમાં જ થાય છે અને ભાવની અંદર સારામાં સારા ભાવ ખેડૂતોને મળે છે. તો કપાસની આવકો પણ હવે ટૂંક સમયમાં ઘટવાની છે ધીમે ધીમે, તો કપાસના ભાવમાં સુધારો થવો જોઈએ. સરકાર દ્વારા ખેડૂતો માટે થઈને સારા એવા નિર્ણયો કરવા જોઈએ અને 2000 રૂપિયા ખેડૂતોને મિનિમમ મળવા જોઈએ. ત્યારબાદના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની એક ઘાતક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી. 22-26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું પડશે. ઉત્તર મધ્ય પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની વકી તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 5 દિવસ માટે બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે ઠંડી પડે તો બપોરે ગરમી, કેટલાક જિલ્લાઓમાં 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ. બીજી તરફ આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે એવા પણ સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદના સમાચાર, ગુજરાત સરકારની એક મોટી જાહેરાત. આદ્યાશક્તિ અંબાજી ગબ્બર ખાતે 12-16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન છે, જેને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે. આ પરિક્રમા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવશે. પરિક્રમા માટે ST ભાડામાં 50% રાહત અપાશે. યાત્રાના 24 કલાકની મર્યાદામાં લાભ મળશે. આ લાભ લેવા માટે આધાર કાર્ડની ઝેરોક્સ આપવાની રહેશે. ત્યારબાદના એક સમાચાર, 3 વર્ષમાં દૂધના ભાવ 14% વધ્યા. જીવન જરૂરિયાતની વસ્તુ એટલે દૂધની કિંમતમાં 3 વર્ષમાં 14%નો ભાવ વધારો થયો. 2020-21માં 1 લિટરનો ભાવ 42.49, 2022-23માં 14.12% વધી 48.49 રૂપિયા થયો. દૂધની કિંમતમાં વધઘટ ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી. સરકારનો પશુપાલન ડેરી વિભાગ દેશમાં દૂધની સ્થિતિ અંગે નિયમિત રૂપે સમીક્ષા અને નજર રાખતો હોવાનું કેન્દ્ર સરકારે લોકસભામાં સ્વીકાર્યું છે. ત્યારબાદના એક અગત્યના સમાચાર, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે કમોસમી વરસાદનો સર્વે પૂર્ણ, કૃષિમાં નુકસાન નથી એટલે વળતર નહીં આપવામાં. સબૂદ જિલ્લાના 50 તાલુકામાં માવઠું થયું હતું. તો સપ્તાહ પૂર્વે 30 અને 31 તારીખે જે કમોસમી વરસાદ થયો હતો, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ સહિત 14 જિલ્લાના 50 તાલુકામાં માવઠું થયું. નુકસાનીનો સર્વે હાથ ધરાયો હતો, જેમાં કે 25 mm કે તેથી વધુ વરસાદ થાય તો સહાય સૂકવવામાં આવશે, તો એટલો વરસાદ નોંધાયો નથી, જેના કારણે હવે સર્વેનો રિપોર્ટ સોંપાયો અને સહાય નહીં સૂકવવામાં આવે. તો આ હતા આજના મહત્ત્વના કપાસના ભાવ અંગેના સૌથી મોટા સમાચાર, તેમજ ખેડૂતલક્ષી સમાચાર. આશા રાખીએ આગામી સમયમાં કપાસના ભાવમાં સુધારો થાય. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.